યુવાઓને કોલેજમાંથી જ નોકરીની તકો ઊભી થાય તે હેતુથી મોડાસાની સરકારી એન્જિનિયરિંગ કોલેજ ખાતે મેગા પ્લેસમેન્ટ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું। અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે આયોજિત મેગા પ્લેસમેન્ટ ફેરમાં વિવિધ 63 જેટલી કંપનીઓએ રસ દાખવ્યો હતો। વિવિધ કંપનીઓમાં 1500 જેટલી વિવિધ ખાલી જગ્યાઓ માટે વિદ્યાર્થીઓના ઇન્ટરવ્યુ લેવામાં આવ્યા હતા। આ માટે વિવિધ કોલેજના 1000થી વધારે વિદ્યાર્થીઓએ નોકરી મેળવવા પોતાના નામની નોંધણી કરાવી હતી। એન્જિનિયરિંગ કોલેજ, આર્ટ્સ, સાયન્સ, કોમર્સ સહિત બીએડ કોલેજના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ આ મેગા જોબ ફેરમાં ભાગ લીધો હતો। આ પહેલા યોજાયેલ જોબ ફેરમાં નિયુક્ત થયેલા ઉમેદવારોની નિમણૂક પત્રો પણ આપવામાં આવ્યા હતા। અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે આયોજિત મેગા જોબની સરદાર પટેલ સહભાગી જળ સંચય યોજનાના અધ્યક્ષ સરદાર સિંહ બારિયાએ ખુલ્લો મૂક્યો હતો। આ પ્રસંગે અરવલ્લી જિલ્લા કલેક્ટર અમૃતેશ ઔરંગાબાદકર, બાયડ ધારાસભ્ય જસુભાઈ પટેલ, ભીલોડા ધારાસભ્ય અનિલ જોશિયારા, સરકારી અધિકારીઓ અને સરકારી ઇજનેરી કોલેજના પ્રિન્સિપાલ અને સ્ટાફ હાજર રહ્યા હતા। દેવાંગ ચૌધરી, જેડએસ ટીવી, મોડાસા। ટેકનિકલ વિભાગ દ્વારા જે પ્લેસમેન્ટનો પ્રોગ્રામ રાખવામાં આવેલો છે, જે લાસ્ટ યરના જે સ્ટુડન્ટ છે, એન્જિનિયરિંગ કોલેજના જે સ્ટુડન્ટ, જે હોશિયાર વિદ્યાર્થીઓ છે, એ જોબ મેળવી શકે એના માટેનો આ પ્રયાસ છે। અને પ્લાનિંગ એ છે કે એનાથી છોકરાઓને એક તો જોબ મળી શકે, સાથે સાથે એ ઉદ્યોગો પણ ડેવલપ થશે, નાના ને મોટા ઉદ્યોગો। મોટા ઉદ્યોગો જે લગભગ આપણે 2003થી વાઇબ્રન્ટ ગુજરાતનો પ્રોગ્રામ દર 2 વર્ષે કરી રહ્યા છે, અને હવે છેલ્લા 2 વર્ષથી MSME જે નાના ઉદ્યોગો છે એને પણ પ્રોત્સાહન આપવાનું જે પ્લાનિંગ ચાલી રહ્યું છે, એમાં જે છોકરાઓ છે નવી ટેકનિક સાથેના, એ છોકરાઓ પણ એમના મદદરૂપ થઈ શકે અને ઉદ્યોગો સારી રીતે ડેવલપ થઈ શકે એ આશા છે। હું લાસ્ટ સેમ માં છું અને મારું સિલેક્શન TCSમાં થઈ ગયું છે, અને અરાઉન્ડ 3.3 લાખ પેકેજ છે સ્ટાર્ટિંગ, અને આ જોબ પ્લેસમેન્ટ ફેર છે એ ખૂબ જ સારો રહ્યો છે, કેમ કે અહીંયા જે રજિસ્ટર્ડ થયેલી કંપનીઓ અને જે બીજા વિદ્યાર્થીઓ જે રજિસ્ટર થયા છે એનો કાઉન્ટ સારું છે, નંબર ઓફ સ્ટુડન્ટ્સ પણ આ વખતે સારા આવ્યા છે। તો હું ખૂબ ખૂબ આભાર છું કે આ પ્લેસમેન્ટ ફેરમાં બીજા લોકોને પણ ચાન્સ મળી રહ્યો। શ્રીહરિ ઇન્ફોટેકના રિપ્રેઝેન્ટેટિવ તરીકે હું અહીંયા છોકરાઓને રિક્રુટ કરવા માટે આવેલો છું। હાલમાં અમારે 3 વેકેન્સી છે, આ જ કોલેજમાંથી હું પાસ આઉટ છું, અને કહેતા ગર્વ થાય છે કે આ જ કોલેજમાં અત્યારે હું એઝ અ કેમ્પસ રિક્રુટર તરીકે અહીંયા આવ્યો છું। અહીંયાથી હું મિનિમમ 3 છોકરાઓને મારે આ કંપનીમાં એઝ અ એમ્પ્લોય તરીકે હું હાયર કરવાનો છું। કઈ ફેકલ્ટી? ફૂલ સ્ટેક ડેવલપર।